માંડવી મુંદ્રાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાએ આજે માંડવી ખાતેના પોતાના લોકસંપર્ક કાર્યાલયની મુલાકાત લઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. છેલ્લા 6-1 મહિનાથી નાદુરસ્ત તબિયતને કારણે તેઓ લોકોને મળી ન શકતા. આજે તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તાલુકા મથકે જ લોકો પોતાની રજૂઆત કરી શકે તે માટે તેઓ દર મહિને એકાદ બે વખત કાર્યાલયમાં હાજરી આપીને લોકોની રજૂઆતો સાંભળે છે. ત્યારે આજના તેમના કાર્યક્રમમાં માંડવીના ઝવેરીઓએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને સરકાર દ્વારા જે રીતે સોના પરની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે તે પરત ખેંચવાની રજૂઆત સોની વેપારીઓએ કરી હતી. રજૂઆતને પગલે રાજ્યમંત્રીએ સોની મહાજનોની માંગણી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને નાણામંત્રી અરુણ જેટલી સમક્ષ કરવાની ખાતરી આપી હતી અને તેમનાથી બનતા તમામ પ્રયાસો કરવાની બાહેધરી તેમણે આપી હતી. કે સોની સમાજ એ હંમેશા અમારી સાથે રહેલો સમાજ છે અને એ સમાજ ઉપર થોડુંક કંઈક સંકટ આવ્યું છે તો એ સંકટ શું છે એની માહિતી મેળવવી અને રાજ્ય દ્વારા કેન્દ્ર સરકારનો આ પ્રશ્ન છે, અમારો પ્રશ્ન છે નહીં, પણ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાને કારણે એમનો પ્રશ્ન વહેલામાં વહેલી તકે હલ થાય અને એ સોની સમાજ આખું જે મહાજન છે વેપારી મહાજન એ આખું ફરી ધમધમતું થાય, એમના કામ ધંધા ફરી પાછા શરૂ થાય એવા પ્રયાસોમાં હું મારા પ્રાણ પૂરીશ અને વહેલામાં વહેલી તકે એમના પ્રશ્નો હલ થાય એના માટેના મારા ઈમાનદારીપૂર્વકના પ્રયાસો હશે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે 8 જેટલા સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. હવે પોલીસ મથક ઉપર ત્રીજા નેત્રથી દેખરેખ રાખવામાં આવશે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કેજે દેસાઈના જણાવ્યા પ્રમાણે સરકારશ્રી દ્વારા આ કેમેરાઓ લગાડવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા કરાતી કામગીરી પર દેખરેખ રાખી શકાશે. આ ઉપરાંત અવારનવાર પોલીસ મથકોએ રજૂઆત કરવા માટે મોટા ટોળા આવતા હોય છે, ત્યારે ઘણી વખતે ટોળા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પર વોચ રાખવા માટે આ કામગીરી હાથ ધરાઈ છે. તો પીઆઈ કેજે દેસાઈએ એવું પણ ઉમેર્યું હતું કે આ સીસીટીવી કેમેરાથી પોલીસ ઉપર કરવામાં આવતા આક્ષેપોનો બચાવ પોલીસ કરી શકશે. ઘણી વખત આરોપીઓ પોલીસ પર ખોટી રીતે માર મારવાનો આક્ષેપ કરીને છટકબારીઓ શોધતા હોય છે, તેવામાં આ ત્રીજા નેત્ર સમાન સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ પોતાનો બચાવ પક્ષ પણ રજૂ કરી શકશે. ભુજ ખાતે નિવૃત્ત કર્મચારીઓએ પોતાના પેન્શન બાબતે હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેમાં કોર્ટે નિવૃત્ત કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આપીને તેમને લોશનલ ઇજાફાનો લાભ મળે તેવો ચુકાદો આપ્યો છે. 31 ડિસેમ્બર 1995 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને 5 વર્ષ લોશનલ ઇજાફાનો લાભ મળવા પાત્ર થતો હતો, પરંતુ સરકારે 1998માં 6ઠું પગાર પંચ લાગુ કરીને તમામ મળવાપાત્ર લાભો એક ઝાટકે કાઢી નાખતા 2003માં નિવૃત્ત કર્મચારીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેનો ચુકાદો આવી ગયા બાદ તેની નકલ તમામ નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવી હતી. 31-12-95 સુધીમાં જે નિવૃત્ત થયેલા હોય એને 33 વર્ષની નોકરીમાં ખૂટતા જેટલો સમય હોય એ સમયમાં અમે અમારી જે ક્વોલિફાઈડ સર્વિસ પૂરી કરી હોય એમાં અમને 5 વર્ષ સરકારે નોશનલ ઇજાવા તરીકે ઉમેરેલા હતા. અમારો ન્યાય મેળવવા માટે અમે 2003માં ગુજરાત હાઈકોર્ટમાં અમે બધા 33 ભાઈ બહેનોએ એક રીટ પિટિશન દાખલ કરી ગુજરાત હાઈકોર્ટમાંથી એક આ સકવર્તી ચુકાદો આપી અને એણે કીધું કે જ્યાં ઇક્વાલિટીનો પ્રશ્ન હોય ને ત્યાં આ અન્યાયપૂર્વક છે, એટલે એણે આ કલમ દૂર કરી અને અમારા હકમાં અમારી જે રીટ હતી રીટમાં અમારો વિજય થયો. મૂળ કેરા બળદિયાની અને હાલે યુકે લંડનમાં ડાન્સ એકેડમી ચલાવતી કોમલ રાબડિયા દ્વારા 27 માર્ચે રવિવારના ભુજ ખાતે નિઃશુલ્ક ડાન્સિંગ વર્કશોપનું આયોજન કરાયું છે. કોમલ રાબડિયા યુકેમાં સારી એવી નામના મેળવીને કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુકેની મુલાકાતે ગયા હતા ત્યારે વેમ્બલિંગ સ્ટેડિયમમાં યે હે ઇન્ડિયા ગીતથી તેમનું સ્વાગત કરાયું હતું. આ ગીતની સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત 70,000 જેટલા પ્રેક્ષકોને કોમલ રાબડિયાએ ડાન્સ કરીને ડોલાવ્યા હતા, ત્યારે કચ્છ અને ગુજરાતના યુવક યુવતીઓને ડાન્સિંગ ક્ષેત્રે આગળ વધવા માટેની નિઃશુલ્ક તાલીમ કોમલ આપી રહી છે, જેમાં ગત 23 માર્ચે વડોદરા ખાતે વર્કશોપ યોજાયો હતો અને આવતીકાલે રવિવારે ભુજના સહયોગ હોલ ખાતે નિઃશુલ્ક ડાન્સિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. હું એકચ્યુઅલી આવતા વર્ષે હું આવી હતી અને મારો એક શોખ હતો કે હું મારી કમ્યુનિટી માટે કંઈક કરું ડાન્સમાં, કેમ કે મને મેસેજ આવતા હોય સોશિયલ મીડિયામાં કે
મેડમ મને ડાન્સ શીખવું હોય ને એવા બધા ક્વેશ્ચન્સ આવે હોય કે હું કેમ શીખું, મામા બાપના સપોર્ટ કરતા હોય, એટલે આ ડાન્સ વર્કશોપ રાખ્યો છે. ફ્રી હે, કાંઈ ચાર્જ નથી, બધા માટે હે. જેને ડાન્સ બહુ પસંદ હે ને એ લોકોને વધારે શીખવું હોય ને આગળ જવું હોય ડાન્સમાં, એટલે હું આવી છું. સ્પેશિયલી લંડનથી આવી હોઉં, થોડોક વેસ્ટર્ન ડાન્સ શીખારીશ ને થોડોક ઇસ્ટર્ન બી શીખારીશ. સરકારી હિસાબી વર્ષ પૂર્ણતાના આરે છે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ભુજના જુબેલી સર્કલ પાસે બિલ ભરપાઈની સુવિધા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પીજીવીસીએલના બાકી લેણદારો અહીંના સુવિધા કેન્દ્ર પર નાણાંની ભરપાઈ કરી શકશે. આ ઉપરાંત રેગ્યુલર વીજ ધારકો પણ આવતા જતા અહીંના કેન્દ્ર પર બિલ ભરી શકશે. આગામી 31 માર્ચ સુધી 6 દિવસ માટે પીજીવીસીએલ દ્વારા આ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી અહીં વીજ કંપનીના કર્મચારીઓ આવીને લોકોની સુવિધા માટે નાણાંની ભરપાઈ કરી રહ્યા છે. માર્ચ એન્ડિંગ હોતા ભુજ ડિવિઝનને પીજીવીસીએલ દ્વારા લેણાં ઉઘરાવવા માટેનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે, જે પૂરું કરવા માટે પણ તંત્રએ આ કામગીરી આરંભી છે. અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.